ગીર સોમનાથમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કોડીનારના ચૌહાણની વર્ષો પહેલાં બનેલી પથ્થરની ખાણી વરસાદી પાણીથી ભરાતા એકસો પચાસ વીઘા જમીનમાં પણ પાણી ફરી વળ્યા છે જેથી બાજરી મગફળી સોયાબીન સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે તાત્કાલિક પાઇપલાઇન કે કેનાલ બનાવી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મહત્વનું છે કે આ વર્ષે જ નહીં દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખાંડ તો છે દોઢસો થી બસો વર્ષ પહેલા પૂર્વના છે એ માલકો છે જુનવાણી માણસોના ઓલાથી કાપેલી છે ખાંડ છે ને પહેલા તો છે એ વરસાદ ઓછા થતા આ વખત અતિવૃષ્ટિના કારણે વધારે નુકસાન માનુ થઈ રહ્યું છે અને આના કારણે દોઢસો એકર જમીનમાં તો સદંતર માનકો પાક નિષ્ફળ ગયો છે કારણ કે ખેડૂતને બિયારણ મોંઘા ભાવનું બિયારણ નાખી અને ખેતીમાં માંડવી સોયાબીન શેરડી જેવા પાકને પછી એ નુકસાન મોટું થયું છે અને એ નુકસાન છે એ સરકાર છે એ સર્વે કરાવી અને એની વળતર આપે ગીર સોમનાથમાં અતિ જે ભારે વરસાદ થયો અને એના કારણે જે ગીર સોમનાથ જિલ્લાનો તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે પણ અમારા ગામની અંદર જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કે આ ખાંડના કારણે અઢીસોથી ત્રણસો વીઘા જમીન છે એ અત્યારે તમામ પાક છે નિષ્ફળ ગયો છે હવે ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે પણ એ સિવાય શિયાળુ પાક પણ લેવો અશક્ય છે કારણ કે આ ખાંડના પાણીનો કોઈ નિકાલ છે નહીં હવે સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે બસો મીટર જેટલી અંડરગ્રાઉન્ડ કેનાલ બનાવવામાં આવે તો આ પાણી છે ચૌહાણની ખાંડ ગામના ગૌચરમાં થાય અને બરડા બંધારાના તળાવમાં નીકળી જાય